नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने शिक्षण नीति में जे बदलाव आव्यो छे तेने लईने शिक्षण विद साथे आपणे चर्चा करवा जई रह्या छे। गई काल थी ज आ चर्चानो एक मुद्दो बनी गयो छे के जे शिक्षण नीति में जे बदलाव करवामां आव्यो छे ते बदलाव शू छे, तेना शू शू लाभो छे अने सरकारनी मनसा शू छे। आ तमाम वस्तुओं पर चर्चा करवा माटे आपणी साथे परेश शाह छे, जे अंबे स्कूलना आचार्य पण छे अने खूब ज जाणीता शिक्षणविद पण छे। साहेब, तमारू सौथी पहला तो स्वागत छे। थैंक यू। शिक्षण क्षेत्रे जोડાયેલા તમે આટલા વર્ષો બાદ એક બદલાવ આવ્યા છે, તો પહેલું તો પ્રતિક્રિયા કે આ બદલાવને તમે કેવી રીતે જુઓ છો? 34 વર્ષ પછી શિક્ષણ નીતિમાં એક પરિવર્તન આવ્યું। કોઈપણ રાષ્ટ્ર માટે શિક્ષણ નીતિ સૌથી મોટી જવાબદાર છે। કોઈપણ વિદ્યાર્થી હોય એના ઘડતરની અંદર પણ શિક્ષણ નીતિ જવાબદાર હોય છે। હું એક સારી બાબત એવી રીતે કહીશ કે 29મી તારીખે આ રાષ્ટ્રને બે સારી બાબત મળી। કોઈપણ રાષ્ટ્ર માટે શિક્ષણ અને સંરક્ષણ, કારણ કે રાષ્ટ્રની અંદર સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે કે એમની સંરક્ષણની નીતિ પર જવાબદાર છે, શિક્ષણ નીતિ પર જવાબદાર છે। તો સંરક્ષણની અંદર વર્ષો પછી મિગ પછી આપણે રાફેલ મળ્યા અને આ રીતે 34 વર્ષ પછી આ નવી શિક્ષણ નીતિ આ દેશને મળી। શિક્ષણ નીતિને કારણે શું થાય છે કે આપણા દેશનો જે વિદ્યાર્થી છે, આપણું જે બૌદ્ધિક ધન છે, શિક્ષણ નીતિની અંદર આગળ એને કોઈ લાભ નહીં હોવાથી ધોરણ 12 પછી આ વિદ્યાર્થીઓ વિદેશ જતા રહેશે। તો આ શિક્ષણ નીતિને કારણે જે આપણું બૌદ્ધિક ધન છે એ વિદેશ જતું અટકશે એવું મને લાગે છે। પરેશભાઈ, બીજી વાત કરીએ કે શિક્ષણ નીતિમાં બદલાવના સમાચારો પાછલા 36 કલાકથી સતત ચાલી રહ્યા છે, લોકો તેની વાહવાહી પણ કરી રહ્યા છે, પરંતુ વાત એ છે કે નિર્ણય લેવાયો છે। એક નિર્ણય એ પણ હતો કે આપણે જે GDPના કુલ 6% નાણાં શિક્ષણમાં વાપરવા, સાચી વાત, અત્યાર સુધીમાં આપણે પહોંચી નથી શક્યા પણ હવે બી ટાર્ગેટ છે। કેટલી આશાવાદ છે કે આ વાતો તો થઈ જાય છે પરંતુ ઇમ્પ્લિમેન્ટ તો બજેટથી જ થશે, તો શું લાગે છે કે બજેટનો આપણે ઇંતજાર કરવો જોઈએ? બજેટનો ઇંતજાર કરવો જોઈએ, આપનો પ્રશ્ન ખરેખર વ્યાજબી છે, કારણ કે આના ઉપર કોઈ અત્યાર સુધી ધ્યાન જ નથી આપ્યું। આટલી બધી ચર્ચા થાય છે આટલા દિવસોથી, પણ આપે જે મુદ્દો મૂક્યો એ મુદ્દા સુધી હજી કોઈ જ પહોંચ્યું નથી। કારણ આજની જે પરિસ્થિતિ છે, આજની જે પરિસ્થિતિમાં એવું છે કે જે સરકારો જે છે, આપણી જેટલી સરકારો છે એને શિક્ષણમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો છે। તમે જુઓ તો અત્યારની જે પરિસ્થિતિ છે, ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો સરકારી સ્કૂલો ધીરે 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 મરણ પથારી છે, એની જગ્યાએ સ્વનિર્ભર શાળાઓએ તેનું સ્થાન લીધું છે। કારણ કે સરકારી શાળાઓ સરકારી શાળાઓ હોવા છતાં પણ કાં તો શિક્ષકો એ લેવલ સુધી નથી પહોંચી શકતા, અથવા તો એનું એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર નથી આપી શકતી જેથી આકર્ષાઈને વાલી સ્વનિર્ભર શાળા તરફ જાય છે। આપે જેમ કહ્યું તેમ સરકારે પોતાની આવકનો સારામાં સારો હિસ્સો જો શિક્ષણ પાછળ અને શિક્ષક પાછળ, શિક્ષક પણ એટલું જ છે, કારણ જો શિક્ષક સારામાં સારું શિક્ષણ આપશે તો જ આ શિક્ષણ નીતિને એક વેગ મળશે અને બળ મળશે। તો હું માનીશ કે શિક્ષણ અને શિક્ષક બંનેની પાછળ જો આ શિક્ષણ નીતિની અંદર પૂરતું જો નાણાંનો ખર્ચ થાય, એનું રોકાણ થાય, તો જ આ શિક્ષણ નીતિ સાચા અર્થની અંદર સારી સાબિત થશે, નહીંતર કાગળ ઉપર જ રહેશે। પરેશભાઈ, મારો યાર બીજો સવાલ આ પણ હતો કે એક બાજુ આપણે શિક્ષણને સારું કરવા જઈ રહ્યા છીએ પરંતુ શિક્ષકોની પરિસ્થિતિ એવી છે કે સરકારી નોકરી નથી ને પ્રાઇવેટમાં તો કોઈ એની વેલ્યુ જ નથી એવું કહેવાય તો ચાલે, તો એવા માહોલમાં જ્યારે વાત તમે શિક્ષણના ઘડતરની કરી રહ્યા છો વિદ્યાર્થીઓની, તો નીતિ બનવાથી શું થશે? કેમકે શિક્ષકો જ એટલા સક્ષમ નહીં હોય, સાચું હોય। હવે શું છે કે અત્યારે તમે જોવા જાઓ તો સરકારી શાળાઓ ધીરે ધીરે બંધ થવા માંડી, સરકારી શાળાઓનું જે પગારનું ધોરણ છે એ ઊંચું ધોરણ છે। સરકાર પહેલાં આટલું બધું નહોતું, પણ છેલ્લા 10 વર્ષની અંદર સરકારે અલગ અલગ એજ્યુકેશન પોલિસી દ્વારા શિક્ષકોના પગાર એક લેવલ સુધી પહોંચાડી દીધા, પણ હવે નવી શિક્ષણ નીતિની અંદર જો શિક્ષકોને ખાનગીમાં હોય, સ્વનિર્ભરમાં હોય કે સરકારી હોય, જો એને સરખું વેતન નહીં મળે તો શિક્ષણ નીતિના જે મુખ્ય હાર્દ છે
એ હાર સુધી આપણે નહીં પહોંચી શકીએ. તો સ્વનિર્ભર સારાની અંદર કામ કરતો શિક્ષક અથવા સરકારી સારામાં કામ કરતો શિક્ષક, એને એવું વેતન મળવું જોઈએ કે એના વેતનમાંથી એના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે, અને સાથે સાથે વર્ગખંડની અંદર એ શિક્ષણ નીતિના જે દરેકે દરેક મુદ્દાઓ છે અથવા તો સરકારે જે બાબત ઘડી છે એને હાર્ટ સુધી, વર્ગખંડ સુધી લઈ જાય તો જ શિક્ષણ નીતિને આપણે સાચા અર્થમાં સાર્થક ગણી એવું ગણી શકીશું. બ્રજભાઈ, જેટલે તમે કીધું કે આટલો લાંબો સમય રાજીવ ગાંધીના સમયમાં જે સંશોધન થયા હતા, ત્યારબાદ પછી કોઈ સંશોધન વચ્ચે આવ્યા હતા 92માં કે થોડા બોડા સંશોધન, તો એવું તો સરકાર આ સંશોધનમાં શું એવું લાવી છે કે જેમાં આટલો બધો સમય ગયો? કેમ કે એનડીએની સરકારમાં પણ 2 વખત આનું આખું મૂલ્યાંકન થયું છે, લોકોએ સજેશનો પણ લાખોની સંખ્યામાં આપ્યા છે, તો શું એવું લઈ આવ્યા કે આટલો લાંબો સમય જતો રહ્યો? મારો તમને એક અનુભવ કહું, છેલ્લા 5 વર્ષનો મારો અનુભવ એવો છે કે ધોરણ 12 પછી આપણું બૌદ્ધિક ધન વિદેશ જવા માંડ્યું. એ વિદેશ જવા પાછળનું કારણ એવું છે કે આપણી શિક્ષણ નીતિની સુસંગતતા વિદેશની શિક્ષણ નીતિ સાથે ક્યાંય ન હતી. એનું કારણ એવું છે કે ગ્રેજ્યુએશન પછી જ્યારે વિદ્યાર્થી વિદેશ જાય છે તો એને પાછું ત્યાં ભણવાનું આવે છે, અથવા તો એમને પાછળના 2 કે 3 વર્ષ ત્યાં એને ફરીથી એજ્યુકેશન લેવું પડે છે. આ નવી શિક્ષણ નીતિની અંદર પાયાનું શિક્ષણ કિન્ડર ગાર્ડન, એનું KGથી કહીશ, અત્યાર સુધી એવું હતું કે જે વ્યક્તિ છે, તમે ઈચ્છો કે હું ઈચ્છું, મારી પાસે 2 રૂમ રસોડાનું મકાન હોય તો હું એક બોર્ડ મારી દઉં કે આંગણવાડી, પ્લે સેન્ટર, બાળ મંદિર ભણાવી શકતા હતા. થતું તો એવું કે એમની પાસે પૂરતો અભ્યાસક્રમ નહોતો. અત્યાર સુધી બાળકોને સાચવવાની જ બાબત હતી. આ 3 વર્ષની અંદર જે સારી શાળાઓ છે, જે લોકો પાસે પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ વિદ્યાર્થીઓને આ નાના બાળકોને કંઈક સારું આપી શકતી હતી. પણ જે નાના પાયા પર ફક્ત એક એજન્સીના થ્રુ આવું નાનું નાનું જે ચાલતું હતું, એમાં થતું હતું એવું, વાલીઓ મોંઘી ફી ભરતા હતા, એમની કોઈ માન્યતા નહોતી. પહેલાં ધોરણમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો જન્મના પ્રમાણપત્રના આધારે તમે પ્રવેશ મેળવી શકતા હતા, ત્યાં ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવતી હતી. હવે કિન્ડર ગાર્ડનને દાખલ કરવામાં આવ્યું તો NCERT આનો એક અભ્યાસક્રમ તૈયાર કરશે KGથી જ, એટલે 3 વર્ષ એ અને 2 વર્ષ પહેલું ને બીજું. તો 5 વર્ષની અંદર જે પાયાનું શિક્ષણ છે, સંખ્યા વાંચન છે, સંખ્યા લેખન છે, નાની નાની બાબત, એ બધી જ બાબતો આ શિક્ષણ નીતિના પાયાની અંદર આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓનો જો પાયો મજબૂત હશે તો ઉપરના ધોરણની અંદર એને વાંધો નહીં આવે. પરેશભાઈ, બીજી વાત પણ છે, લોકોએ ખાલી ઉપર ઉપરની વાતો કરી છે, મેં થોડું વાંચ્યું પણ છે અને મને ઇન્ટરેસ્ટ હતો કે થોડું વાંચીએ. બરાબર, સરકારે એવો પણ એક નિર્ણય લીધો છે કે જે ટોપ યુનિવર્સિટીઓ છે આખા દેશમાં, Top 10, એ યુનિવર્સિટીનો ભારતમાં પણ એ લોકો આવી શકશે. મેં ગઈકાલે રાત્રે BBC ન્યૂઝ અને આપણી લોકલ ઇન્ડિયન ચેનલ્સ આ બંને પર એક ચર્ચા મેં જોઈ. તો આ શિક્ષણ નીતિની અંદર જો વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ આપણા દેશની અંદર આવે તો મને લાગે છે લાંબા ગાળે એમને પગ પેસારો. થોડુંક શિક્ષણ નીતિના આ બિહાઇન્ડ ધ કર્ટેન છે, આની ઘણી બધી બાબતો હજી કદાચ એને ક્લોઝ હજી નથી એવા આવે, તો મને લાગે છે ક્યાંક આપણી જે લોકલ જે સંસ્થાઓ છે વર્ષો જૂની, એને ક્યાંક ને ક્યાંક કોઈક અસર થાય એવું મને લાગે છે. તો અત્યારથી જ શિક્ષણ સાથે સંકળાયેલ, શિક્ષણ જગત સાથે જે લોકોને લાગણી છે એમને પાછલા બારણે આવી ઇન્ટરનેશનલ શૈક્ષણિક સંસ્થાઓ આપણા દેશમાં આવી અને આપણી જે મૂળભૂત સંસ્થાઓ છે એનો પાયો ન હચમચાવે એની આપણે કાળજી રાખવી પડશે. અને સાહેબ, બીજી પણ એક વાત છે કે જે શાળાઓનું પરિણામ સારું નહીં આવે, જે શિક્ષકો સારું ભણાઈ નહીં શકે, તો તેમની પર પણ કાર્યવાહી કરવામાં આવશે, તો આ જે દબાણ હશે શિક્ષકો પર, કેમ કે આપણા ત્યાં દરેક વિદ્યાર્થીને દરેક સ્કૂલો એવી પણ છે કે જ્યાં પરિણામો નથી આવતા. માનો છોટાઉદેપુરનું પરિણામ કે દાહોદનું પરિણામ, તો તમે એને અમદાવાદથી તુલના ના કરી શકો, તો પછી આ લોકોને કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવશે? આ શિક્ષણ નીતિના અમુક જે મુદ્દાઓ છે એ મુદ્દાની અંદર એવું છે કે વર્ગખંડની અંદર અભ્યાસ કરાવતા શિક્ષકો એનું મૂલ્યાંકન અને જે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે તેનું મૂલ્યાંકન,
બંનેના મૂલ્યાંકનના અલગ અલગ પેરામીટર અહીંયા આપવામાં આવ્યા છે, તો શિક્ષકોએ પણ આનો પૂરેપૂરો અભ્યાસ કરવો પડશે. પણ આ શિક્ષણ નીતિથી થશે એવું કે જો શિક્ષણ નીતિને નાના પાયાથી જો દાખલ કરવામાં આવે તો ક્યાંય વાંધો નહીં આવે, પણ એને વચ્ચેથી એન્ટ્રીને એક્ઝિટ જેવું થશે તો જે વિદ્યાર્થીઓ આની સાથે ગળાયા જ નથી એવા વિદ્યાર્થીઓ દાખલ થશે તો એમને ક્યાંક થોડીક અસર થવાની સંભાવના છે એવું મને લાગે છે. કારણ કે શિક્ષણ નીતિનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી જ એને ક્યાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. પરેશભાઈ, એક છેલ્લો સવાલ એ પણ પૂછી લઉં, જેમ તમે કીધું કે જો વિદેશથી કોઈ ઇન્સ્ટિટ્યૂટ આવશે તો અહીંના જે ઇન્સ્ટિટ્યૂટ છે તે લોકોએ અત્યારથી જ વિચારવું જોઈએ. અમેરિકાનો એક કિસ્સો હમણાં જ હતો કે અમેરિકાએ એક નિર્ણય લીધો કે વિદેશી વિદ્યાર્થીઓ દેશ છોડીને જતા રહે, તો ત્યાંની જ બે કોલેજોએ વડાપ્રધાન તેના જે વડા છે એની સામે કેસ કરી દીધો આ નિર્ણયની સામે, અને એમની જીત પણ થઈ. તો એવું લાગે છે કે આપણા જે સંસ્થાનો છે એ આ હદ પર બી જઈ શકે છે કોઈ દિવસ? શરૂઆતની નાના પાયા સુધી કે ધોરણ 12 ધોરણ સુધી જે છે એને યથાવત રાખવું જોઈએ. ઉપર વિદેશી શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં દાખલ કરતા પહેલાં એનો પૂરેપૂરો અભ્યાસ કરવો જોઈએ. હું એટલા માટે કહું છું કે FDI અથવા તો વિદેશથી આપણે ઘણી વખત શૈક્ષણિક સંસ્થાઓ સિવાય ઘણા એવા ઔદ્યોગિક ગ્રહો છે ભારતમાં આવે છે અને આપણું ધન ત્યાં જતું રહેશે. એવું ન થાય કે અત્યાર સુધી બૌદ્ધિક ધન આપણું જતું હતું વિદેશ, એ શૈક્ષણિક સંસ્થાઓનો આટલો બધો પગ પેસારો આપણા દેશમાં ન હતો, પણ એ શૈક્ષણિક સંસ્થાઓ આપણા દેશમાં આવે ને એમનો જો પગ પેસારો થાય તો શિક્ષણ નીતિ માટે એક કુઠરાત થશે. તો એના માટે આપણે થોડું જાગવું પણ પડે, જોવું પણ પડે કયા લેવલ પર છે શું છે. વિદ્યાર્થીઓના હિતમાં હોય તો કંઈ વાંધો નથી, જો વિદ્યાર્થીઓના હિતમાં ન હોય તો આના માટે વિચારવું રહ્યું કે ગઈકાલની મેં જે ચર્ચા જોઈ અથવા સાંભળી એના ઉપરથી મને લાગે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે આ ચર્ચામાં જોડાયા અને શિક્ષણ નીતિની જાહેરાત થતાની સાથે જ અનેક પ્રકારની ચર્ચાઓ છે. સરકારે ડિટેલમાં કોઈ હજી ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત નથી કર્યા, જ્યારે ડિટેલ આવશે એક એક વસ્તુની ત્યારે જે શિક્ષણવિદો છે તે પત્રકારો છે તેને પણ વાંચશે અને વધારાની સમીક્ષા કરશે. પણ જે આટલા મુદ્દા કંઈક ના કંઈક રીતે લોકોને મળી ગયા છે અને લોકો સુધી પહોંચી ગયા છે તો તેના પર જે ચર્ચા કરી છે તેમાં ઘણા બધા મુદ્દાઓ છે જેની પર લાંબી ચર્ચાની જરૂર છે. પરંતુ અમે તમને એટલું પણ કહી દઈએ કે આ જે શિક્ષણ નીતિ બની છે તે પણ એક લાંબી પ્રક્રિયાથી બની છે અને જેનો ટાઈમ લિમિટ હતો એ ટાઈમ લિમિટ કરતાં પણ બમણા સમયમાં બની છે. એટલે ત્યાં પણ વિચાર તો થયા જ છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટ પહેલાં ઘણા બધા એવા વસ્તુઓ છે જેની પર હજી પણ ચર્ચા દેશમાં થઈ શકે છે.